દશેરાના દિવસે ભગવાન રામે લંકાપતિ દશાનંદ રાવણનો વધ કર્યો હતો ભગવાન રામ અને રાવણ વચ્ચે સતત દસ દિવસ ભયંકર યુદ્ધ ચાલ્યું દસમા દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો આ યુદ્ધનું કારણ ભગવાન શ્રી રામની પત્ની સીતાનું અપહરણ હતું રાવણની બહેન સુપર્ણ ભગવાન રામ અને લક્ષ્મણને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ બંને ના પાડી દીધી હતી તેમ છતાં તે લગ્ન માટે પૂછતી રહી તો લક્ષ્મણજીએ તેનું નાક અને કાન કાપી નાખ્યા ત્યારબાદ રાવણે માતા સીતાનું અપહરણ કરીને તેમને લંકાની અશોક વાટિકામાં રાખી હતી હનુમાનજી સુગ્રીવ જામવંત અને વાનર સેનાની મદદથી માતા સીતા મળી આવ્યા અને પછી ભગવાન રામે લંકા પર કૂચ કરી જેના પરિણામે સમગ્ર રાક્ષસ જાતિનો અંત આવ્યો ભગવાન રામના હાથે રાવણનો વધ થયો તે અનિષ્ટ પર સારાની જીતનો ઉત્સવ છે ત્યારે દર વર્ષે દશેરાની ઉજવણી કરવાનો હેતુ લોકોને સત્ય ધર્મ અને સદભાવનાનો સંદેશ આપવાનો છે સત્યના માર્ગ પર ચાલવામાં મુશ્કેલીઓ આવશે પરંતુ અંતે જીત સત્યની જ થાય છે ત્યારે દશેરાના દિવસે રાવણ કુંકર્ણ અને ઇન્દ્રજીતના વિશાળ પુતળા બનાવવામાં આવે છે કે જે ફટાકડાથી ભરેલા હોય છે આ મૂર્તિઓ દેખાવમાં ખૂબ મોટી હોય છે આ પૂતળાઓને આગ ચાંપવામાં આવે છે જેથી રાવણ બળીને રાખ થઈ જાય છે દશેરાનો તહેવાર રાવણ દહન સાથે સમાપ્ત થાય છે નવરાત્રીમાં દસ દિવસ સુધી યોજાતી રામ લીલાએ દશેરાના દિવસે પૂર્ણ થાય છે